नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित एमां आपणे प्रमेय जोवाना छीए। तो पायथागोरस नो प्रमेय लखो अने साबित करो। अने आ पायथागोरस ना प्रमेय ने बोधायन प्रमेय पण कहेवामां आवे छे। तो बोधायन प्रमेय लखो अने साबित करो, एवी रीते पण प्रश्न पूछी शकाय छे। અને જો આ બે રીતે પ્રશ્ન પૂછાયો હોય તો તમારે પરીક્ષાની અંદર ફરજિયાત વિધાન લખવું પડશે। અને વિધાનની અંદર વિધાન છે પાયથાગોરસના પ્રમેયનું, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે તે સાબિત કરો। એટલે કે પાયથાગોરસનો પ્રમેય માત્ર ને માત્ર કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પાડી શકાય છે। અને જો બીજી રીતે પ્રશ્ન પૂછાય તો ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે, તો સાબિત કરો કે કાટખૂણો બી ની સામેની બાજુ કર્ણ એસી થાય, એટલે કે કર્ણનો વર્ગ એટલે કે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ। તો આ રીતે આપણે પ્રમેય પૂછાતા હોય છે। એના પછી આગળ વધીએ તો પ્રમેયની સાબિતી માટે સૌ પ્રથમ વિધાન તમારે ખાસ યાદ રાખવાનું થશે, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે અથવા સરવાળા બરાબર હોય છે। તો સૌ પ્રથમ આપણે પક્ષ, સાધ્ય અને આકૃતિ, તો સૌ પ્રથમ આકૃતિ દોરીએ। તો આકૃતિની અંદર ત્રિકોણ એ બી અને સી માં ખૂણો બી તમારે કાટખૂણો બતાવવાનો છે। ખૂણા બી ની સામેની બાજુ એ સી ગણાય, જે આપણા માટે કર્ણ બને છે। આકૃતિ પરથી પક્ષનું વિધાન લખીએ તો ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટકોણ છે અથવા કાટખૂણો છે, તેથી એસી બનશે કર્ણ। અને વિધાન પ્રમાણે સાધ્ય જોઈએ તો એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ થાય। તો આ થયું આપણા માટે પક્ષ અને સાધ્ય। આકૃતિની અંદર કાટખૂણા બી માંથી કર્ણ એસી પર તમારે વેદ દોરવાનો છે બીડી, તો આ બીડી વેદ કર્ણ એસી પર રચો, જેનાથી આપણા માટે બે ત્રિકોણ બનશે એબીડી અને સીબીડી। તો આગળ વધીએ સાબિતી તરફ, તો સાબિતીની અંદર આપણે જે દોર્યું છે એ બતાવવાનું છે। કાટકોણ ત્રિકોણ એબીસી માં બીડી વેધ કર્ણ એસી પર દોરો, જેથી ત્રિકોણ બીડીસી અને ત્રિકોણ એબીડી કાટકોણ ત્રિકોણ બને છે। આ ઉપરાંત ડી બિંદુ એસી ઉપર આવવાથી સમરેખ થશે, જેથી એ ડેશ ડી ડેશ સી હોવાથી એડી પ્લસ ડીસી ઇક્વલ ટુ એસી થાય। હવે એક ઉપપ્રમેયના વિધાન પ્રમાણે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાના શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરવામાં આવે તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે, એટલે કે બનતો ત્રિકોણ એબીડી એ મૂળ ત્રિકોણ એબીસી ને સમરૂપ હશે, તેમજ બનતો ત્રિકોણ બીડીસી એબીસી ને સમરૂપ હશે। આ આકૃતિ જે આપેલી છે આપણે અહીંયા એ સમજૂતી માટે આપેલી છે। આમ ત્રિકોણ એડીબી ત્રિકોણ એબીસી ને સમરૂપ છે,
એવી જ રીતે ત્રિકોણ બીડીસી ત્રિકોણ એબીસી ને સમરૂપ છે. અહીંયા આપણે ડી ખૂણો કાટખૂણો બતાવવાનો થશે અને અહીંયા મૂળ ત્રિકોણનો ખૂણો બી કાટખૂણો છે. એવી રીતે બનતા ત્રિકોણમાં બીડીસી માં ખૂણો બી સોરી ખૂણો ડી કાટખૂણો છે અને મૂળ ત્રિકોણમાં બી ખૂણો કાટખૂણો છે. હવે આકૃતિ પરથી આપણે જો સમરૂપતા બતાવીએ તો આ બાજુથી આપણે લખીએ તો એ ડી, એ ડી ને સમરૂપ એ બી છે એટલે કે એકરૂપ છે. એ ડી ના છેદમાં એ બી લખાશે બરાબર આ બાજુથી કર્ણ, કર્ણ એ બી ના છેદમાં કર્ણ એસી. ચોકડી ગુણાકાર કરો તો એ બી ગુણ્યા એ બી એટલે એ બી સ્ક્વેર બરાબર એ ડી ગુણ્યા એસી, સમીકરણ નંબર એક. એવી જ રીતે બીડીસી જ્યારે ત્રિકોણ હોય ત્યારે તમારે સીડી એને એકરૂપ છે બીસી, તો સીડી છેદમાં બીસી અને આ કર્ણ લઈએ બીસી છેદમાં એસી. આમ અહીંયા પણ ચોકડી ગુણાકાર કરીએ તો બીસી બીસી એટલે બીસી સ્ક્વેર ઇક્વલ ટુ સીડી ગુણ્યા એસી, સમીકરણ નંબર બે. ખાસ અહીંયા ધ્યાન રાખજો આ બાજુથી એડી લઈએ છીએ અને આ ત્રિકોણની અંદર સીડી લઈએ છીએ, બસ આટલું ખાલી યાદ રાખશો એટલે પ્રમેયમાં ભૂલ નહીં પડે. એના પછી આગળ વધીએ સમીકરણ એક અને સમીકરણ બે નો આપણે ઉપયોગ કરવાનો છે. તો સમીકરણ એક અને સમીકરણ બે નો ઉપયોગ કરવા માટે સરવાળો લઈશું. તો સમીકરણ એક આપણું હતું એ બી સ્ક્વેર ઇક્વલ ટુ એ ડી ગુણ્યા એસી અને સમીકરણ બે હતું બીસી સ્ક્વેર બરાબર સીડી ગુણ્યા એસી. આમ સમીકરણ એક અને બે નો સરવાળો લેતા ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે, તો ડાબી બાજુ એ બી પ્લસ બીસી સ્ક્વેર સોરી એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર જમણી બાજુ, જમણી બાજુમાં એ ડી ગુણ્યા એસી પ્લસ ની નિશાની જમણી બાજુ સીડી ગુણ્યા એસી. એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર હવે આમાંથી આપણે કોમન નીકળશે એસી, તો એસી કોમન કાઢો તો કૌંસની અંદર જશે એ ડી પ્લસ સીડી અને એ ડી પ્લસ સીડી બરાબર એસી બોલાય કારણ કે એ ડેશ બી ડેશ સી છે. માટે એસી ગુણ્યા એસી એટલે એસી સ્ક્વેર થાય. આમ એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર એટલે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે. હવે આ જ પ્રમેય બીજી ઘણી રીતે પૂછી શકે છે, ત્રિકોણના નામ બદલીને પણ પૂછી શકે છે અને ખૂણો કાટખૂણા તરીકે બદલીને પણ પૂછી શકે છે. તો ત્રિકોણ એબીસી માં ખૂણો એક કાટખૂણો છે તો સાબિત કરો કે જ્યારે એ કાટખૂણો હોય ત્યારે બીસી કર્ણ બને, માટે બીસી સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર. એવી જ રીતે કાટખૂણો બદલીએ અને સી ખૂણાને કાટખૂણો કરી દઈએ તો ત્રિકોણ એબીસી માં ખૂણો સી કાટખૂણો છે તો સાબિત કરો કે સી ખૂણાની સામેની બાજુ એ બી થાય, માટે એ બી સ્ક્વેર ઇક્વલ ટુ એસી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. એવી જ રીતે ત્રિકોણનું નામ બદલીએ અને ત્રિકોણ પીક્યુઆર લઈએ તો ત્રિકોણ પીક્યુઆર માં ખૂણો ક્યુ કાટખૂણો છે તો સાબિત કરો કે ખૂણા ક્યુની સામેની બાજુ પીઆર થાય, તેથી પીઆર નો સ્ક્વેર બરાબર પીક્યુ સ્ક્વેર પ્લસ ક્યુઆર સ્ક્વેર. તેવી જ રીતે ત્રિકોણ XY ઝેડમાં જો ઝેડ ખૂણો કાટખૂણો લઈએ તો સાબિત કરો કે ઝેડ ખૂણાની સામેની બાજુ XY થાય, માટે XY નો વર્ગ બરાબર YZ નો વર્ગ પ્લસ XZ નો વર્ગ થાય. આમ આ રીતે જુદા જુદા ત્રિકોણના નામ અને જુદા જુદા ખૂણા પ્રમાણે પાયથાગોરસના પ્રમેયનું સાધ્ય બદલાતું રહેશે. તો આ થયો આપણા માટે પાયથાગોરસનો પ્રમેય એટલે કે બોધાયન પ્રમેય. બસ અસ્તુ.